द्वारकाधीश जो अत्यारे द्वारकाना मेन गेट पहुंची गया छी। जे ठीकरियाळानो संघ हतो ए मेन गेटे आपणे पहोंची गया छी। सवारना 6:30 ठीकरियाळानो मेन ओलो आपणे जे संघ नीकळ्यो हतो 6:30 पहोंची गया छी। जो मेन गेट હવે ગોમતી ઘાટે પછી જઈશું। આ બધો મેઇન ગેટ છે। આપણે મેઇન ગેટમાં પ્રવેશ કરી ગયા છીએ। સવારે 6:30 વાગ્યાનો નજારો તમે જુઓ દ્વારકાનો। દેવભૂમિ દ્વારકા કહેવાય આને। આપણે વાહન પાર્કિંગ છે, જે ગાડી લાવ્યા હોય એ છે આ બધું। અને ઠીકરિયાળા ગામનો સંઘ જે દ્વારકામાં પ્રવેશ કરી ગયા છે। હા, આપણે ભાઈ ઓલા હતા એ દ્વારકા પહોંચી ગયા ભાઈ। હા, પહોંચી ગયા ભાઈ। કેટલા વાગે? 6:30 વાગે સંઘ પહોંચ્યો। સાડા છ બહુ સારું કહેવાય। પાર્કિંગ તમે જોઈ જુઓ, જોઈ લ્યો આ બધું પાર્કિંગ છે। વાહન વ્યવહાર સિક્યોરિટી ગાર્ડ અને આ દ્વારકા નગરી તમે જોવો। આ 6:30 વાગે ઠીકરિયાળા ગામનો સંઘ ત્યાં પહોંચી ગયો છે, આવડો આવ્યો। મેઇન ગેટથી આપણે પ્રવેશ કર્યો છે। અને હવે ગોમતી નદી બાજુ જઈશું, ગોમતી ઘાટ પર। અને હવે ભાઈ ગોમતી ઘાટ ઉપર જવાનું? હા, હવે ના જવાનું। અને તમે હારોહાર થઈ ગયા પાછા? હા, હું તો હારે જ છું। હાથ પગ ધોઈને પાછા દર્શન કરવા જવાનું? નાવું એને નાવનો કોઈ ફરજિયાત છે નહીં? હા, ફરજિયાત છે। અને નાઈને ભગવાનના જે દ્વારકાનો નાથ જે કહેવાય કે કાળિયો ઠાકર, એના દર્શને તમારા ગામથી આમ તો 290 કિલોમીટર થાય છે આસપાસ, 90 ને આસપાસ એટલેથી તમે આવ્યા છો, એટલે બહુ સારું કહેવાય, ઠાકરની દયા કહેવાય। અને એક પણ વ્યક્તિને જે સંઘ હતો એમાં કોઈને કાંઈ પણ ચા વગર એમનામ આવી ગયા છે તમે જુઓ। હા, કોઈના મોઢા પણ આમ એવા ને એવા મોઢા રહ્યા છે, એવા ને એવા। હા, સુરેશભાઈ છે, હું પણ એની હારો હાર જ છું। આ વિનુભાઈ છે, આ મુકેશભાઈ છે, અને આ જે છકડો રિક્ષા કહેવાય એ સકળો રિક્ષા એમની છે। હાલો, જય સૌને, જય દ્વારકાધીશ। હાલો, હવે ગોમતી ઘાટે જઈને આપણે જરાક ફરીને વિડીયો। ગોમતી ઘાટ છે, આ દ્વારકાધીશ નું મંદિર જે રહ્યું એની બાજુમાં ગોમતી ઘાટ। માણસ સ્નાન કરે છે અને આ છે ગોમતી ઘાટ નો નજારો। ખવડાવવાનું અંદર
હલો દર્શક મિત્રો, આ છે દ્વારકાનો દરિયો. આ શાંત છે એકદમ. દીવા દંડી આજ એકદમ દરિયો શાંત છે. હવે ક્યારેક ક્યારેક મોજા ઉછળે છે, તમે જોજો. ઓલા ભાઈ ને એક મોજું આવતા, આજ 11 નો દિવસ છે અને ભીડ બહુ છે. Thank you.